કોઈ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં દરેક વિદ્યાર્થી જે અહીંયા સ્કૂલમાંથી મૂકવામાં આવે છે એનો દરેક વર્ક કરતા જશો અને જો ના કરતા હોય તો દરેક વિદ્યાર્થી દરેક બાળકને વિનંતી કે સ્કૂલમાંથી આપવામાં આવતું હોમવર્ક નિયમિત કરવાનું, દરેક વિડીયા નિયમિત જોવાના, ના ખબર પડે તો અમને કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો. તો દરેક વિદ્યાર્થીને અમને વિનંતી કે શિક્ષણ પર થોડું ધ્યાન રાખે, બરાબર. તો હવે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી એક છલાવી દરિયો કૂદો પાઠશાળ, બરાબર, એ ચાલુ હતો. એની અંદર મેં તમને વાર્તા એ દરેકને આગળથી કાવ્ય ગીત રૂપે તમને બધાને સમજાયું અને ગવડાયું અને તૈયાર કરવા પણ દરેકને આપેલું છે, બરાબર. તો એના પછી આપણે વાર્તા આવી હતી, તો વાર્તા પણ મેં દરેક બાળકને તૈયાર કરવા માટે વાંચવાની કીધી હતી અને અંદરથી પ્રશ્નોના જવાબો તૈયાર કરવાના હતા, બરાબર. પછી એના પછી આપણે વાતચીત એટલે કે મૌખિક પ્રશ્નો તરી લીધી હતી, તો એ પણ આપણે પતી ગઈ હતી. પાના નંબર 105 પર છે જે એ નીચેનો પ્રશ્ન આપણે લેવાનો છે, બરાબર. તો દરેક વિદ્યાર્થીના હાથમાં પાઠ્યપુસ્તક એટલે કે ચોપડી, પેન્સિલ, રબર. આજે પૂરવાનો છે એટલે પેન્સિલ રબરની આપણને ખાસ જરૂર પડશે, બરાબર. તો દરેક વિદ્યાર્થીએ પોતાના પાના નંબર 105 પર ધ્યાન. નીચે આપેલા વાક્યોમાં શબ્દોની શેરભેળ થઈ ગઈ છે, પાઠમાંથી શોધીને સાચા વાક્ય લખો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ચોપડી પૂરીએ, સ્વાહુતિ પૂરીએ કે ગમે તે વર્ક કરતા હોઈએ, તો પહેલાં આપણે ખાસ સૂચના વાંચવાની, સમજવાની, જો ખબર ના પડે તો બીજી વખત વાંચવાની, પણ ડાયરેક્ટ ડાયરેક્ટ લખવા બેસી જવાનું નહીં. નહીંતર આપણને સૂચનાની અંદર ધ્યાન ના હોય, શું લખવાનું હોય અને તમે શું લખીને બેસી જાઓ છો, બરાબર. તો દરેક વિદ્યાર્થીએ પહેલાં ખાસ સૂચના વાંચવાની, સમજવાની, પછી એના જવાબો લખવાના. તો અહીંયા લીધું છે કે એટલે કે આડાઓ થઈ ગયું છે, વાક્ય લખેલા છે પણ શબ્દ આડાવાળા છે, એ શબ્દને સીધા શબ્દ કરી અને સાચું વાક્ય બનાવવાનું છે, બરાબર. તો દરેક વિદ્યાર્થીના હાથની અંદર પેન્સિલ અને રબર હોવું જોઈએ અને ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી, પાઠ્યપુસ્તક હોવું જોઈએ. પ્રશ્ન એ હતો બનાવવાનો, માતાને સમય થયો રસોઈ. હવે મિત્રો, વાક્ય તો લખેલું છે પણ વાક્યના શબ્દ આડાવાળા થઈ ગયા છે, એ શબ્દને સીધા શબ્દ બનાવી સાચું વાક્ય બનાવવાનું છે, બરાબર. તો ફરીથી વાંચીશું, બરાબર સમજીશું કે શું કરવાનું છે, પછી જવાબ લખીશું, બરાબર. તો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, જવાબ એમ આવશે. શું હતો બનાવવાનો, માતાને સમય થયો રસોઈ. તો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, તો તમારે મારી સાથે લખવાનું છે, બરાબર. ચલો, માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. વિદ્યાર્થી મિત્રો, વાક્યની પાછળ આપણે જે આ નીકળું કરીએ છીએ એને આપણે પૂર્ણ વિરામ કહીશું, બરાબર. તો વાક્ય પૂરું થાય એની પાછળ દરેક બાળકે પૂર્ણ વિરામ આપવાનો, બરાબર. તો પહેલાનો જવાબ છે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. બે, એક પણ થોડી વાર જોયું પછી મારે તો રોટલી નહીં છાવડીમાં. શુદ્ધ વિદ્યાર્થી મિત્રો, ફરીથી વાંચીશું. એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાવડીમાં. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન બરાબર એકઠું કરવાનું છે. તો થોડી વાર પછી માતાએ છાવડીમાં જોયું, તો એક પણ રોટલી નહીં. ચલો લખીશું આપણે, થોડી વાર પછી માએ છાવડીમાં, થોડી વાર પછી માએ છાવડીમાં જોયું, તો એક પણ રોટલી નહીં.
विद्यार्थी मित्रों दरेक पाठ्य पर થી જોઈ લખવાનો છે જો થોડી વાર પછી મારે છાબડીમાં જોયું તો એક પણ રોટલી નથી બરાબર જવાબ લખાઈ ગયો હવે આપણે પેજ ઉલટાવીશું પાના નંબર 106 તો ઉપર પ્રશ્ન ત્રીજો લંબા બીને પરથી ચાર હાથ દૂરના કોણ તોડી પોતાના લીધા પાકા ફરી વાંચીશું એક વખત વાંચવાથી સમજણ ના પડે તો આપણે ફરી ટ્રાય કરીશું લંબા બીને પરથી ચાર હાથ દૂરના કોણ તોડી પોતાના લીધા પાકા તો પોતાના હાથ લંબા બીને દૂરના ચાર પરથી પાકા ફળ તોડી લીધા ચલો લખવાનું છે તમારે મારી સાથે પ્રશ્ન ત્રણ નો જવાબ લખો પોતાના હાથ લંબાવીને પોતાના હાથ લંબાવીને દૂરના ચાર પરથી પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા વિદ્યાર્થી મિત્રો આપણે પાછળનો વિરામ આપ્યો છે તો પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા આડાવાળા શબ્દ હતા આડાવાળા શબ્દને આપણે સીધા શબ્દ કરી અને સાચું વાક્ય બનાવવાનું છે પરીક્ષાની અંદર આવા ચલો પ્રશ્ન નંબર 4 જાય રોટલી જાય મુક્તા બનાવતા અને છાપ માતાજી છાપડીમાં શુદ્ધ વિદ્યાર્થી મિત્રો ફરીથી વાંચીશું જાય રોટલી જાય મુક્તા બનાવતા અને માતાજી છાપડીમાં તો જવાબ આવશે કે માતાજી રોટલી બનાવતા જાય અને છાપડીમાં મુક્તા જાય તો આપણે લખીશું ચોથાનો જવાબ ચોથાનો જવાબ લખો માતાજી રોટલી બનાવતા જાય માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય અને દીર્ઘ
गवाळो एक मात्र बे मात्र कानो मात्र कानो ने बे मात्र माथे मिंदू અને વિશેષે અહ બરાબર તો હવે આપેલા શબ્દનો યોગ્ય સ્વર ચિહ્ન એટલે કે કાનો જો કૌંસ આપેલો છે કૌંસની અંદર સ્વરો આપેલા છે જોઈ લો સ્વર ચિહ્ન એટલે કે કાનો આપેલો છે એક માત્ર હસ્વઈ દીર્ઘઈ હસ્વવાળો દીર્ઘવાળો અનુસ્વાર અને કાનો માત્ર બરાબર ઉમેરીને નવા શબ્દ બનાવો સાદા શબ્દ આપેલા છે એને કાનો માત્ર હસ્વવાળો દીર્ઘવાળો મૂકવાનો છે અને પછી એને સાચો શબ્દ બનાવવાનો છે તો ચલો દરેકનું ધ્યાન ચોપડીની અંદર જો ઉદા એટલે ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર ઉદાહરણ આપેલું હોય તો ઉદાહરણ પહેલા સમજવાનું કે ઉદાહરણમાં કઈ રીતે કરેલું છે એ રીતે તમારે નીચે કરી જવાનું છે બરાબર છે તો ઉદાહરણમાં છે હ ન મ અને ન તો લખ્યું છે સામે હ નુ મા ન હસ્વવાળું કર્યું છે અને કાનો મૂક્યો છે બરાબર હવે નીચે આપેલું છે મ ત અને જ તો તમને ખબર પડી જ ગઈ હશે કે મ ત જ થી શું જવાબ બને તો હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આપણે ચાલુ કરીશું કે ધોરણ ત્રણ વિષય ગુજરાતી એક છલાંગે દરિયો ખુદો વાત સાત બરાબર એની અંદર આપણે આવ્યા ત્યાં કે પાના નંબર 106 પર ચાલુ કરીશું બરાબર તો નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય ચિહ્ન કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ રસ્વવાળો દીર્ઘવાળો કાનો માત્ર અને અનુસ્વાર ઉમેરીને નવા શબ્દ બનાવો બરાબર તો ઉદાહરણ આપણું છે હ ન મ ન તો હ નુ મા ન આપણે ઉદાહરણ સમજાવીશું બરાબર ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો સમજવા માટે આપેલું હોય પરીક્ષાની અંદર ઉદાહરણ ની સમજ લેવાની કે અંદર શું કરવાનું હોય તો આપણે ઉદાહરણ બરાબર જોવાનું વાંચવાનું સમજવાનું એના પ્રમાણે કરવાનું તો હ ન મ ને ન હ ન મ ન તો હવે અહીંયા રસ્વઈ દીર્ઘઈ કાનો માત્ર રસ્વવાળું દીર્ઘવાળું મૂકી અને આપણે શબ્દ બનાવવાનો છે તો હ ન મ ન તો હ નુ મા ન હ નુ મા ન અહીંયા રસ્વવાળું મૂક્યું અહીંયા કાનો બરાબર સાદા શબ્દ છે સાદા શબ્દ ને આપણે રસ્વવાળું અને કાનો લગાવ્યો એટલે આખો શબ્દ બની ગયો કે હ નુ મા ન તો એવી રીતે જો નીચે બનાવવાનું છે આપણે કે મ ત જ શબ્દ આપેલો છે મ ત અને જ તો લગાડીશું કાનો આવશે તો મા તને કાનો તા જનડી ગઈ જી તો મા તા જી શબ્દ શું બનશે પહેલો માતાજી શું બનશે માતાજી વિદ્યાર્થી મિત્રો તમારે તમારા જોડે પેન્સિલ રબર સંચો રાખવાનું છે જેથી હું લખું એટલે તમારે સાથે સાથે લખવાનું છે બીજો શબ્દ છે અગઠ કયો શબ્દ છે અગઠ તો કયો શબ્દ બનશે તો અંગૂઠો કયો શબ્દ બનશે અંગૂઠો અંગૂઠો બરાબર તો હવે ત્રીજો શબ્દ છે અજન શું લખેલો છે અજન કયો શબ્દ બનશે વિદ્યાર્થી મિત્રો દરેકને મનમાં ખ્યાલ આવી જવો જોઈએ કે અજન તો અંજની શું બનશે અંજની કશર ચોથો શબ્દ છે કશર તો આપણે લખીશું કે કેસરી શું બનશે કેસરી
तजवी એટલે કે છેલ્લી આંગળી તજલી કઈ છે તજલી બરાબર તો હવે શબ્દ અહીંયા પૂરા થાય છે હવે નીચે છે ચાલો ગાઈએ કીતડું કીતડું એટલે કે કવિતા મેં તમને બધાને તૈયાર કરવા આપી હતી અને લખવા આપી હતી તો વિદ્યાર્થી મિત્રો તમારે લંકા તારી સળગી ગઈ એ કવિતા તૈયાર કરવાની હતી કરી હતી ને બધાએ સરસ તો હવે આપણે એક વખત એને ફરીથી ગાઈશું તો લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તે કેટલાક માણસો છે કેટલાક સૈનિકો છે એ એક વાનર જેવા
માણસ ને આવવાની રજા માંગે છે તો શું એમને આવવા દેવા છે? રાવણ આવવા દો. રાવણ બોલે છે કે આવવા દો. ચાર પાંચ સૈનિકો હનુમાન ને એક દોરડાથી બાંધીને લાવે છે. તો ચાર પાંચ સૈનિકો જે રાજાના નીચે કામ કરતા હોય, મંત્રી મંત્રીના નીચે કામ કરતા હોય સૈનિકો, તો ચાર પાંચ સૈનિકો હનુમાન ને દોરડાથી બાંધી અને લાવે છે, બંદી બનાવી દે છે. પછી રાવણ રાવણ શું બોલે છે? અરે આ કોણ છે? રાવણ બોલે છે કે અરે આ કોણ છે? નથી માણસ, નથી વાંદરો, એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હવે રાવણ બોલે છે કે અરે આ કોણ છે? મદાદાને પૂંછડી, મોટું ફૂલેલું મોઢું, કદાવર શરીર, એટલે ન તો માણસ, ન તો એ વાંદરો. એટલે રાવણ બોલે છે કે અરે આ કોણ છે? નથી તો માણસ કે નથી વાંદરો, અને અહીંયા શું કામ છે? તમે કેમ લાવ્યા છો? હવે હનુમાન તો મિત્રો, હવે હનુમાન શું જવાબ આપે છે? હું વાનર છું. હનુમાન દાદાએ કીધું કે હું વાનર છું. વાર એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. હનુમાન દાદા બાળકો સરસ જવાબ આપે છે. હનુમાન દાદાએ કીધું કે હું વાનર છું. વાનર એટલે વાંદરો થાય. વાનર એટલે શું થાય? વાંદરો. તો એમણે કીધું કે હું વાનર છું. વાર એટલે થોડું, આ એટલે થોડું, અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. વિદ્યાર્થી મિત્રો, હનુમાન દાદા એ રાવણને બહુ સરસ જવાબ આપે છે. રાવણે કીધું કે આ નથી તો વાંદર, નથી માણસ, આ વાંદરા જેવા માણસને તમે ક્યાંથી લઈને આવ્યા છો? એને અહીંયા શું કામ છે? એટલે હનુમાન દાદા સરસ જવાબ આપે છે કે હું વાંદર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું વાંદરો તો છું પણ થોડો મનુષ્ય જેવો છું, એટલે કે હું થોડો માણસ જેવો છું. સૈનિક, હવે સૈનિક શું બોલે છે? પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવશે કે વાંદર એટલે શું? પરીક્ષાની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાશે કે વાંદર એટલે શું? તો વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. શું જવાબ આપશે? વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હવે સૈનિક શું બોલે છે? મહારાજ આ બહુ તોફાની છે, એ આપને મળવાની જીદ કરતો હતો, એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. હવે સૈનિક કહે છે કે મહારાજ આ બહુ આને બહુ તોફાન કર્યા છે, બહુ તોફાની છે, એ તમને મળવા માંગે છે. અને એ એવું કહે છે કે હું દરિયાની પાર, એટલે દરિયાની પેલી બાજુથી આવ્યો છું, દરિયાને પાર કરીને આવ્યો છું, દરિયાને કૂદીને આવ્યો છું. રાવણ બોલ વાનર શું કામ છે? રાવણ બોલે છે કે બોલ વાનર. વાનર એટલે હનુમાન દાદાને કહે છે કે બોલ વાનર શું કામ છે? સૈનિક હનુમાન આવે છે. હજુ મારે કશું કામ નથી, આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. હવે રાવણ કીધું કે બોલ વાનર તારે શું કામ છે? તો હનુમાન દાદા શું જવાબ આપે છે? કે મારે તો તમારું કશું કામ નથી, આ તમારા સૈનિકો મને અહીંયા પકડીને લાવ્યા છે. સૈનિક, હવે સૈનિકો શું બોલે છે? મહારાજ આ માણસે આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી છે, બધા ઝાડ પરથી ફળ ખાઈ ગયો છે, એટલું જ નહીં કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. હવે સૈનિક કહે છે કે મહારાજ આ માણસે અશોક વાટિકા, અશોક વાટિકા ની અંદર સીતા માતાને રાખવામાં આવ્યા હતા. જ્યારે રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું ત્યારે બાળકો, સીતા માતા લંકા સોનાની હતી, આખી લંકાના મહેલો, મકાનો એ બધું સોનાનું બનેલું હતું, પણ સીતા માતા એ મહેલોમાં રહ્યા નહોતા. એ તો એક ઝાડ હતું, એ ઝાડ નીચે ઝાડની ફરતે ઓટલો બનાવેલો હતો અને એ ઓટલા પર અશોક વાટિકાની અંદર રહ્યા હતા. તો અશોક વાટિકાની અંદર આ સૈનિક કહે છે કે રાજા મહારાજ અશોક વાટિકાની અંદર આને બહુ નુકસાન કર્યું છે, જેટલા પાકા પાકા ફળતા એ બધા ખાઈ ગયો છે, એટલું જ નહીં કેટલાક ઝાડને તો મૂળમાંથી ઉખાડી નાખ્યા છે. મૂળમાંથી એટલે આખે આખું ઝાડ ઉખાડી નાખ્યું છે એના મૂળ સાથે, એને કહેવાય મૂળમાં. તો
કેટલાક ઝાડને નુકસાન પણ પહોંચાડ્યું છે તો કેટલાક ઝાડ મૂળમાંથી ઉખાડી નાખ્યા છે. હવે હનુમાન એ બધા તો સૂકા ઝાડ હતા. હનુમાન દાદાએ સરળ જવાબ આપ્યો કે એ ઝાડ મેં ઉખાડ્યા એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ પરી મૂર્ખ વાનર વચ્ચે ન હોય હવે કહે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા કાંઠે આવ્યો છે એ વાત સાચી છે? રાવણે કીધું કે અરે મૂર્ખ, અરે મૂર્ખ કોને કહે છે? તો હનુમાન દાદાને. હનુમાન દાદાને કહે છે અરે મૂર્ખ, તું વચ્ચે ન બોલીશ એટલે કે તું વચ્ચે ન બોલીશ, હું તને કહું ત્યારે તું બોલજે. શું સાચી વાત છે કે તું દરિયા પારથી કે દરિયાને પાર કરીને આવ્યો છે? હનુમાન હા. હનુમાને કીધું કે હા હું દરિયા પારથી આવ્યો છું, દરિયાને પાર કરીને આવ્યો છું. રાવણ પણ આવો મોટો દરિયો ઓળંગીને કોઈ કઈ રીતે કેવી રીતે આવી લંકામાં પ્રવેશી શકે? રાવણે કીધું કે પણ તું દરિયા પાર કરીને તો આવ્યો છે, પણ આવો મોટો દરિયો તે તું કઈ રીતે પાર, કોઈ કઈ રીતે પાર કરી શકે? હનુમાન જો મહારાજ, હનુમાન બહુ સરસ જવાબ આપ્યો છે, સાંભળજો. એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આશ્રમમાં બેસાડો, પછી હું કહું. આટલી વાર વાતચીત થઈ બધા વચ્ચે તો હનુમાન દાદાએ ઉભા ઉભા બધા જવાબ આપ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે એને બેસવા માટે ખુરશી, સેટી, પલંગ કે સોફો આપીએ કે કશું ના હોય તો આસન આપીએ કે ચલો આ આસન પર તમે બેસો. પણ રાવણ એ બહુ ઘમંડી માણસ હતો, એને પોતાના શક્તિ પર બહુ જ અભિમાન હતું, બહુ અભિમાની હતો એ રાજા. તો રાવણે આટલી વાર એની જોડે વાતચીત કરી તો એમણે ઉભા ઉભા જ કર્યા. પછી રા હનુમાન કહે છે કે જો તમારે એ બધું જાણવું હોય કે હું કઈ રીતે આવ્યો, કેમ આવ્યો, તો મને પણ તમારા આ મંત્રીઓ લાયકસર બેઠા છે ખુરશી ઉપર કે જે એમની બેસવાની ગાદી છે એના પર, એવું ને એવું મંત્રીઓ જેવું મને પણ આસન આપો તો હું તમને બધું વિદ્ય કહું. રાવણ અરે તું એક તુચ્છ છે, તુચ્છ એટલે નજીવ, એકદમ નાનો, નીચી કક્ષાનો. રાવણ શું કહે છે? તું એક તુચ્છ વાનર છે, લંકાની રાજસભામાં આસન પર બેસીશ? રાવણે કીધું, રાવણ તો અભિમાની હતો મિત્ર, આપણા ઘરે કોઈ દુશ્મન આવે તો પણ આપણે કહીએ કે આવ, તો આ રાવણ તો એ હનુમાન દાદાને તુચ્છ કહે છે. તુચ્છ એટલે કે નજીવ, એકદમ એકદમ નીચી કક્ષાનું હોય એને આપણે તુચ્છ કહીએ. તો રાવણે હનુમાન દાદાને કીધું કે તું તો એકદમ તુચ્છ નજીવ માત્ર એટલે કે માત્ર છે, શું તું આ લંકાની ગાદી આની ઉપર તું બેસીશ? હનુમાન ના, હું તુચ્છ નથી. હનુમાન શું કહે છે જોજો, ના હું પ્રભુ શ્રી રામનો સેવક છું. હનુમાને કીધું કે હું તુચ્છ નથી, હું તો શ્રી રામ એટલે કે રામ ભગવાનનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. રામદૂત એટલે કે રામનો દૂત, રામનો સેવક છું અને તમારા સામે હું ઉપસ્થિત છું એટલે કે હાજર છું, અત્યારે આપનો મહેમાન છું. હનુમાને કીધું કે હું રામદૂત તરીકે અહીંયા થોડો સંદેશો મોકલાવવા માટે આવ્યો છું અને અત્યારે હું તમારો મહેમાન કહેવાઉં એટલે આસન તો આપવું જ પડે. હનુમાન દાદાએ કીધું કે હું તો શ્રીરામનો ભક્ત છું અને રામદૂત તરીકે અહીંયા આવ્યો છું અને હું તમારો મહેમાન કહેવાઉં એટલે મને બેસવા માટે આસન તો આપવું જ જોઈએ. રામનું નામ સાંભળીને હનુમાન સોરી રાવણ વધુ ગુસ્સે થાય છે. રામ અને રાવણ એ બંને દુશ્મન હતા, રામનો દુશ્મન રાવણ હતો, એટલે રામનું નામ સાંભળી અને રાવણ તો વધારે પડતા ગુસ્સામાં આવી ગયા. રાવણ સૈનિકો આ પાત્રને હમણાં જ જેલમાં પૂર્યો. હવે રાવણ તો બરાબર ગુસ્સામાં આવી ગયા અને સૈનિકોને કીધું કે સૈનિકો મંત્રી એ બહુ સમજુ વ્યક્તિ હતા. તો હવે મંત્રી શું કહે છે સાંભળજો.
क्षमा महाराज महाराज ने कहे के हो होय कशु सारो पण के हो तो आपणे ए राजा के वते अपने क्षमा એટલે કે માફી માંગવી જોઈએ તો આ મંત્રી કહે છે કે ક્ષમા મહારાજ એટલે કે હું માફી માંગું છું પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પુરાય હું આપને વિનંતી કરું છું કે એમને પણ આસન આપવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ સૈનિક આ મંત્રી બહુ હોશિયાર હતા એમણે રાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મહારાજ આ આપણા મહેમાન કહેવાય છે બીજા રાજ્યમાંથી આવ્યા છે આપણા ગામમાંથી આવે એને પણ આપણે મહેમાન કહીએ પણ બીજા ગામમાંથી આવેલો હોય એને તો આપણે વિશિષ્ટ મહેમાન કહીએ એમ કે બહારનો છે બહારનો વ્યક્તિ કોઈ આપણા ઘરે આવે તો આપણા મમ્મી પપ્પા હોય એમની આગતા સાગતા કરે કે બેસો પાણી આપે ચા આપે જમવાનો ટાઈમ થયો હોય તો જમવાનું પણ કહીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો આ રાવણની લંકાની અંદર હનુમાન દાદા બહારથી આવેલા હતા પેલા સૈનિકે કીધું કે આ તો બહારના રાજ્યમાંથી આવ્યો છે એટલે તો આપણો મહેમાન જ કહેવાય આપણે એને બેસવા માટે આસન તો આપવું જ જોઈએ રાવણ બિલકુલ નહીં બોલો રાવણ કેટલો અભિમાની કહેવાય તો પણ એને ના પાડી દીધી કે બિલકુલ નહીં એણે જે કહેવું હોય તે ઉભા ઉભા જ કહેવું પડશે રાવણે કીધું કે એને જે કહેવું હોય તે ઉભા ઉભા જ કેવું પડશે એને આસન મળશે નહીં કારણ કે કેમ આસન નહીં મળે કારણ કે એ રામદૂત હતો એ રામનો દૂત હતો અને રામ અને રાવણ બંને દુશ્મન હતા એટલે પોતાના દુશ્મનના દૂતને એને બેસવા માટે આસન કે એની આપતા સાગતા બિલકુલ રાવણ કરતા નથી મંત્રી પણ મહારાજ મંત્રી થોડું કહેવા જાય છે અને કહે છે કે પણ મહારાજ રાવણે કીધું કે પણ પણ કઈ ગઈ અને જે કહેવું એ ઉભા ઉભા જ કહેવું પડશે હનુમાન કઈ વાંધો નહીં હનુમાન દાદા તો એમની બહુ હોશિયાર હતા એની અંદર બધી શક્તિ હતી કે મારે કઈ રીતે બેસવું તો એ સ્વીકારી લે છે કે કઈ વાંધો નહીં હું તો મને આસન પર બેસતા આવડે છે હનુમાન દાદાએ કીધું કે કશું વાંધો નહીં તમારા મંત્રીઓ જેવું આસન ના આપો તો કઈ વાંધો નથી પણ મને આસન પર બેસતા આવડે છે હવે જો હનુમાન દાદા શું ચમત્કાર કરે છે અને જો પેલું અહીંયા ચિત્ર આપેલું છે કે રાવણની જે ગાદી છે એનાથી પણ ઊંચું પોતે આસન બનાવે છે આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હનુમાન દાદા પોતાની શક્તિનો ઉપયોગ કરે છે અને પોતાના પોતાની એક આંગળી ખેંચી અને એનાથી પોતાની પૂંછડી લાંબી ને લાંબી થવા લાગે છે પૂંછડીને ગોળ ગોળ ગુંચાળાની જેમ ગોઠવવા માંડે પૂંછડી તો લાંબી થવા લાગે પણ એની સાથે સાથે એ ગોળ 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 ગૂંચળું થવા માંડ્યું એટલે કે ખુરશી જેવું આસન બનવા લાગ્યું પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થયું વિદ્યાર્થી મિત્રો હનુમાન દાદાએ પોતાનો પરાક્રમ એટલે કે પોતાની શક્તિ ચાલુ કરી વાપરવાની એટલે પોતાની પૂંછડી લાંબી થવા લાગી અને એને ગોઠવી દીધી જ્યારે રાવણની ગાદી હતી એના કરતા પણ હનુમાન દાદાની પૂંછડીનું આસન એટલું ઊંચું થઈ ગયું હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા રાવણ ગુસ્સાથી લાલ છોડ થઈ ગયો હનુમાન દાદા તો કૂદકો મારી અને એના ઉપર ચડી ગયા પોતાના આસન ઉપર પણ એ રાવણથી સહન થયું નહીં એટલે રાવણ તો બરાબરના ગુસ્સાની અંદર લાલ ચોળ થઈ ગયા હવે રાવણ શું બોલે છે જોજો હો આ વાંદરાને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો હવે રાવણ તો બરાબરના ગુસ્સામાં થયા એટલે રાવણ તો સૈનિકોને આદેશ આપે છે કે આ હનુમાનની પૂંછડી કાપી નાખો અને હાલની હાલ એને સળગાવી નાખો મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ જ ઉભા રહ્યા
હનુમાન દાદાએ પોતાની શક્તિથી પોતાની પૂંછડી મોટી કરી, એનો આસન બનાવ્યો. આ શક્તિ જોઈ અને જે રાવણના સૈનિકો હતા એ તો ડરી ગયા. રાવણે કીધું કે આની પૂંછડી કાપી નાખો, સળગાવી નાખો. એ બધું સાંભળી લીધું પણ એ તો કરવા માટે તૈયાર નહોતા. એમને ડર હતો કે કદાચ આને પણ કશું કરશે તો એમની એમ ઊભા રહેશે ડરી. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. હવે પગલા નંબર 109 પર જો રાવ સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની રાવણની પૂંછડી સળગાવી દો. હવે રાવણ તો ફરીથી આદેશ આપે છે સૈનિકોને. એકવારના કહેવાથી સૈનિકો એ કશું કર્યું એમના ઊભા રહ્યા. ફરીથી આદેશ આવે છે, રાવણનો આદેશ, રાજાનો આદેશ. એના સૈનિકોને ગમે તેવો આદેશ હોય એ માનવો જ જોઈએ. રાવણ કહે છે કે તમે એની પૂંછડીને તાત્કાલિક સળગાવી દો. અભિમાની વાનરની પૂંછડીને સળગાવી નાખવાનું કહે છે. હવે જો સૈનિકો શું કરે છે, સૈનિકો ક્યાંકથી ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, હનુમાનની પૂંછડી આગળ કાવ્ય આવી હતી કવિતા કે પૂંછડી મારી સાજી રહે. તો હવે કઈ રીતે સાજી રહે છે આપણે જોવાનું છે. તો સૈનિકો ક્યાંકથી ગોદડા ગાભા લાવ્યા અને હનુમાનની પૂંછડીની આજુબાજુ વીંટાળવા લાગ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. પહેલા ગાભા વીંટ્યા, ગોદડા વીંટ્યા, પછી એના ઉપર તેલ રેડ્યું અને દિવાસળી એટલે કે માચિસની પેટી લાવી અને એના ગાભા એની પૂંછડી સળગાવા લાગ્યા. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનો પરાક્રમ શરૂ કર્યો. પરાક્રમ એટલે બરાબરના તોફાનો ચાલુ કર્યા. પોતાની શક્તિ નો ઉપયોગ કરે છે હનુમાન દાદા. જેવી પૂંછડી સળગી કે એવું જ હનુમાન દાદાએ પોતાનો પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકવા લાગ્યો. મોટી પૂંછડી આ બાજુ જાય તો પૂંછડી અડી ગઈ, આ બાજુ ફરે તો પૂંછડી અડી ગઈ, કૂદકો મારે તો પૂંછડી અડી ગઈ. નાની પૂંછડીઓ તો અડે રહી પણ આ તો મોટી પૂંછડી હતી અને સળગતી પૂંછડી હતી. જેવી રીતે હનુમાન દાદા કૂદકો મારે તે રીતે બધું સળગ્યું. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. હવે હનુમાન દાદાએ પોતાના તોફાનો શરૂ કર્યા. કારણ કે હનુમાન દાદાની પૂંછડી સળગતી હતી એટલે હનુમાન દાદાએ એ પૂંછડી સળગતી સળગતી રહીને ભૂતકા મારવાનું ચાલુ કર્યા. જે બાજુ ભૂતકું મારે એ બાજુ સળગી, જે બાજુ ભૂતકું મારે એ બાજુ સળગવાનું ચાલુ થાય. આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. રાજસભા એટલે કે જે રાજાના મહેલમાં ભરાયેલી સભા હતી એને રાજસભા કહેવાય. તો આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. સૈનિકો પોતાનો જીવ બચાવવા માટે ભાગમ ભાગ કરવા લાગ્યા કે ભાગો ભાઈ ભાગો, આપણે પણ સળગી જઈશું. હનુમાનનો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલમાં બીજા મકાનો તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા મળી. હવે રાજસભામાંથી બીજા મહેલોમાં ગયા. મહેલોમાંથી પોતે તો મકાનો તરફ ગયા. મકાનો તરફથી પોતે બજારની અંદર ગયા. જ્યાં ગયા ત્યાં બધે આગ ચાલુ થઈ ગઈ અને બધું સળગવા લાગ્યું. આખી લંકા એને સળગવા લાગ્યું. લંકાના રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા. નાશ ભાગ એટલે ભાગમ ભાગ. નાશ ભાગ એટલે ભાગમ ભાગ. ભાગો આ બાજુથી આ બાજુ જાય, આ બાજુથી આ બાજુ જાય. દળો ભાઈ હવે તો જીવ બચાવો. આ હનુમાને તો બધાને હમણાં બધાને સળગાવી નાખશે. મહેલો, મકાનો, બજાર આ બધું તો સળગાવી દીધું. હવે આપણો વારો છે એટલે બધા સૈનિકો નાશ ભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આ ઓલવે કે હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડાવે કે ઠેકાણે આગ લાગે. જો સૈનિકો આગને ઓલવે તેઓ બીજી જગ્યાએ પાછી આગ લાગી જાય, બીજી જગ્યાએ ઓલવે એટલે ત્રીજી જગ્યાએ આગ લાગી જાય. એ રીતે જ્યાં જ્યાં હનુમાન દાદાએ કૂદકો માર્યો ત્યાં ત્યાં બધું સળગવા લાગ્યું. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય અને ગાતા જાય. હનુમાન દાદા તો હસતા જાય ઠેર ઠેર એટલે ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ આગ લગાડતા જાય અને સાથે સાથે ગીત પણ ગાતા જાય. કારણ કે એ તો ભગવાનનું રૂપ હતું અને ભગવાનના રૂપને આપણે ગમે એટલું નુકસાન કરીએ અને કશું જ ના થાય.
સારા મિત્રો. તો હનુમાન દાદા એ રામના દૂત હતા, એ રામના સેવક હતા, તો એમની અંદર પણ ભગવાનનો અંશ હતો. તો એ રાવણે એની પૂંછડી સળગાવી મિત્રો, પણ હનુમાન દાદાને કશું થતું નથી. હનુમાન દાદાની પૂંછડીનો એક વાળ પણ વાંકો વળતો નથી, સળગવાની જગ્યાએ તો ત્યો રહે, પણ એમનો એક વાળ પણ વાંકો થતો નથી. અને આખી લંકા સળગી જાય છે મિત્રો. હનુમાન દાદાની પૂંછડીનો છોડો જ્યાં જ્યાં અડ્યો ત્યાં ત્યાં બધે આગ, એટલે આગ જ લાગી. અને હવે કયું ગીત ગાય, તો આપણે આગળ ગીત જે મેં તમને ચલાવી દીધું છે એ ગીત ગાય. જો લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પડતા મારું ગાભા તારા, દીવા સળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી, સળગ્યા મકાન ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. વિદ્યાર્થી મિત્રો, હનુમાન દાદા જ્યાં જ્યાં આગ લગાડતા જાય અને આ ગીત ઉત્સાહમાં આવી, આપણે દેખે ચલો તારો બહુ જ બધું નુકસાન કરી દીધું અને ઘી ગાતા જાય છે. એના પછી જે જે વાક્ય છે ખરા ખોટા કે આપણે બીજા પ્રેમની અંદર લઈશું, બરાબર. તમારે આ વાર્તાને એક વખત બરાબર પહોંચી લેવાની છે, સમજી લેવાની છે. અને હું તમને આવતા ટ્રેડની અંદર એને પ્રશ્ન તરીકે આવીશ અને નીચેના ખોટા ખરા છે એ જણાવીશ, બરાબર.